વિદ્યાર્થી મિત્રો એવી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ચારમાં ગણિત વિષયની સ્વાધ્યાય પૂથીમાં પ્રકરણ ચાર લાંબુ અને ટૂંકું એનું સોલ્યુશન જોઈશું તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે તો ચાલો ભણીએ પ્રકરણ ચાર એમાં પ્રશ્ન એક આપ્યો છે કે માગ્યા મુજબ જવાબ આપો તો અહીં પહેલો જે પ્રશ્ન છે તમારા વર્ગખંડના દરવાજાની ઊંચાઈ કેટલા વેત હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વેત વડે વર્ખંડના દરવાજાની ઊંચાઈ માપવાની છે દરેકના વડે મપાયેલી ઊંચાઈ જુદી જુદી હોય કેમ કે દરેક વિદ્યાર્થીની વેતનું માપ અલગ અલગ હોય તો તમારે જાતે માપવાનું છે અને અહીંયા કેટલી વેથ થઈ કે દસ વેત પંદર વેત એ તમારે લખવાનું છે એના પછી બીજું કે આપેલ અભરાઈ પર કેટલી બરણી ગોઠવાઈ શકે તો અહીંયા એક અભરાઈ આપેલી છે એના ઉપર બરણીઓ મૂકેલી છે બરોબર તો ખાલી જગ્યાની અંદર કેટલી બીજી બરણીઓ ગોઠવાઈ શકે તો અહીંયા આપણે જોઈએ કે ત્રણ બરણીઓ ગોઠવાયેલી છે એક બરણી માટે આટલી જગ્યા જોઈએ છે તો અંદાજીત આપણે અહીંયા કરીશું તો અહીંયા પણ એક બરણી બીજી ગોઠવાશે અહીંયા પણ ગોઠવાશે આટલી જગ્યામાં આ રીતે આની ઉપર કુલ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો તો અહીં ત્રણ બરણીઓ ગોઠવાયેલી છે બીજી પાંચ બરણીઓ ગોઠવાશે એટલે કે કુલ વિદ્યાર્થી મિત્રો આઠ બરણી ગોઠવાશે બરોબર કુલ આઠ બરણી એના પછી ત્રીજું આ તાર પર આપેલ ચિત્રો મુજબના કેટલા ચિત્રો લટકાવી શકાય તો અહીંયા આપણે જોઈશું તો ત્રણ ચિત્રો લટકાવેલા છે અને બીજા ત્રણ ચિત્રો આપણે લટકાવી શકીએ તો અહીંયા આપણે લખીશું કે આપેલ ચિત્રો મુજબના બીજા તો બીજા ત્રણ ચિત્રો લટકાવી શકાય બરોબર તો આ રીતે આપણે અહીંયા લખવાનું છે ઉપર અહીંયા પાંચ નવી બરણી ગોઠવી શકાય પાંચ નવી બરણી ગોઠવી શકાય એના પછી બીજું જોઈએ સેન્ટીમીટરમાં લંબાઈ માપો તો એ વિદ્યા મિત્રો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ કે ફૂટપટ્ટી પર બેડ છે પેન્સિલ છે અને રબર આપેલું છે તો ત્રણની અહીંયા લંબાઈ દર્શાવેલી છે જેને આપણે શોધીને લખવાની છે તો પ્રથમ આપણે અહીંયા બેટની લંબાઈ કેટલી છે એ લખવાનું છે તો બેટની લંબાઈ ચાલો આપણે જોઈએ તો બેટની લંબાઈ અહીંયા ઝીરોથી તે બાર સુધી તો બેટની લંબાઈ અહીંયા બાર સેમી કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આપણે લખી દઈએ બાર સેમી બરાબર અહીંયા આવશે બાર સેમી એના પછી પેન્સિલની લંબાઈ ખાલી જગ્યા સેમી છે તો પેન્સિલ એ ચારથી એની શરૂઆત થાય છે લંબાઈ અને આઠ સુધી છે કોઈ પણ વસ્તુની લંબાઈ ફૂટપટ્ટી વડે શોધવા માટે એનો એક એક છેડો શૂન્ય ઉપર હોવો જરૂરી છે પરંતુ અહીંયા શૂન્ય ઉપર નથી બરાબર તો પેન્સિલની લંબાઈ શોધવા માટે આપણે શું કરીશું તો અહીંયા આઠમાંથી ચાર બાદ કરીશું તો એટલી પેન્સિલની લંબાઈ થશે બરાબર તો આઠમાંથી ચાર બાદ કરીશું તો ચાર આવશે તો ચાર સેમી લંબાઈ થશે ચાર સેમી બરાબર પછી રબર કરતાં તીર ખાલી જગ્યાએ સેમી વધુ લાંબુ છે તો અહીંયા આપણે જોઈએ તીરની લંબાઈ વિદ્યા મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા તીર એક સેમી થી શરૂઆત થાય છે અને પાંચ સેમી સુધી છે તો તીરની લંબાઈ થશે ચાર સેમી બરાબર કેમ કે પાંચમાંથી એક બાદ થશે તો ચાર સેમી તીરની લંબાઈ અહીંયા આપણે લખીએ તીરની લંબાઈ ચાર સેમી અને રબરની લંબાઈ આપણે જોઈએ તો રબરની લંબાઈ એ પંદર સેમીથી શરૂઆત થાય છે ને અઢાર સુધી તો પંદર અઢારમાંથી પંદર બાદ કરીશું તો એ ત્રણ સેમી થશે તો આપણને પ્રશ્ન પૂછ્યો કે છે કે તીરની લંબાઈ એ રબરની લંબાઈ કરતો કેટલી વધુ છે તો ચાર સેમીમાંથી ત્રણ સેમી બાદ કરીશું તો એક સેમી વધુ છે બરાબર તો એ આપણે લખી દઈએ કે રબર કરતો તીર એક સેમી વધુ લાંબુ છે એના પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે ચિત્રમાં આપેલ વસ્તુની લંબાઈનું અનુમાન કરી લખો ત્યારબાદ માપપટ્ટી વડે માપી તમારું અનુમાન ચકાસો તો સૌથી પહેલા આપણે અનુમાન કરી લખવાનું છે એટલે કે અંદાજીત માપ બરાબર એના પછી વાસ્તવિક માપ એટલે કે ફૂટપટ્ટી વડે માપીને લખવાનું છે તો અહીં એક બાળકી છે એના હાથની લંબાઈ તમારે દરેક બાળકની લંબાઈ અલગ અલગ હોય હાથની બરોબર ફ્રોકની હાથના અંગૂઠાની વચ્ચેની લંબાઈ છોકરીની ઊંચાઈ તો તમારે અહીંયા અંદાજીત લખવાની છે અને સેમીમાં મો બરાબર તો હાથની લંબાઈ આપણે અહીંયા લખી દઈએ કે ત્રીસ સેમી નાના બાળકની બરાબર પાંત્રીસ સેમી અંદાજીત ફ્રોકની લંબાઈ અંદાજીત લખી દઈએ તો અહીંયા એસી સેમી બરાબર એસી સેમી આપણે લખી દઈએ હાથના અંગૂઠા વચ્ચેની લંબાઈ લખી દઈએ પાંચ સેમી છોકરીની ઊંચાઈ લખી દઈએ આપણે સો સેમી બરાબર તો આ અંદાજિત માપ હવે તમારે વાસ્તવિક માપ પટ્ટીની મદદથી શોધીને લખવાનું છે ચિત્રમાં હાથ અને પગ બંનેમાં લાંબુ શું છે તો આપણે ચિત્રમાં જોઈએ તો હાથ અને પગ બંનેની અંદર લાંબુ આપણને હાલ હાથ દેખાય છે બરાબર આમ તો પગ લાંબા હોય તો આપણે પગ લખી દઈએ એના પછી ચોથું તમારા ઘરની મંદિર સુધી પહોંચવાના ચાર અલગ અલગ રસ્તા આપેલ છે તમે કહી શકશો કે સૌથી ટૂંકો રસ્તો અને સૌથી લાંબો રસ્તો કયો છે તો અહીંયા ઘરથી મંદિર સુધી પહોંચવાનું છે અને ચાર રસ્તા આપેલા છે બરાબર તો અહીંયા આપણે સૌથી ટૂંકો રસ્તો અને સૌથી લાંબો રસ્તો કયો છે તો અહીંયા જોઈએ સીધે સીધો જે રસ્તો છે આ એ સૌથી ટૂંકો છે રસ્તો એક બરાબર સૌથી લાંબો રસ્તો કયો છે તો સૌથી લાંબો રસ્તો વિદ્યાર્થી મિત્રો રસ્તો ચાર એ સૌથી લાંબો રસ્તો છે તો અહીંયા આપણે લખી દેવાનો કે સૌથી ટૂંકો રસ્તો રસ્તો એક લાંબો રસ્તો એ રસ્તો ચાર બરોબર તો આ રીતે આપણે જવાબ લખવાનો એક મીટર એના પછી પાંચમું એક મીટર લંબાઈની લાકડી તૈયાર કરો તો અહીં વિદ્યા મિત્રો એના માટે સાધન આપેલા છે પાતળી લાકડી મીટર પટ્ટી પેન્સિલ પ્રવૃત્તિ અહીંયા એ છે કે બનાવેલ મીટર લાકડીનો ઉપયોગ કરી આપણે નીચેની વસ્તુઓનું માપન કરી કોષ્ટકમાં ખરાની નિશાની કરવાની છે તો અહીંયા જે તમે લાકડી બનાવો એક મીટરની એની મદદથી તમારે તમારા મિત્રના સટની લંબાઈ માપવાની છે કે એક મીટરથી વધારે છે કે ઓછી તો વિદ્યાર્થી મિત્રો સટની લંબાઈ એ એક મીટરથી ઓછી હોય બરાબર અને તમારા મિત્રના હાથની લંબાઈ તો હાથ પણ એક મીટરથી ઓછો હોય તમારા મિત્રની લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો મિત્રની લંબાઈ એક મીટર કરતો વધારે હોય તમારા દફ્તરની લંબાઈ તો દફતરની લંબાઈ કેટલી હોય તો એક મીટરથી ઓછી તો આ રીતે આપણે વધારે અને ઓછું માપવાનું છે એના પછી આગળ આપણે જોઈએ છઠ્ઠું તમારા મિત્રોની મદદથી નીચે મુજબની વસ્તુઓ આપેલા ચિત્ર પ્રમાણે જમીન પર ગોઠવો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીં વિદ્યા મિત્રો પાઠ્યપુસ્તક પેન્સિલ કંપાસ બોક્સ માપ પટ્ટી આપેલા છે અને એમને અહીં કહેલું છે કે ગણિતના પાંચ પાઠ પુસ્તકને ગોઠવતો તેની કુલ લંબાઈ તો પાંચ પુસ્તકો આપણે ગણિતના અહીંયા ગોઠવવાના છે લાઇન સર અને એની કુલ લંબાઈ એક મીટર કરતો વધારે લંબાઈ કે ઓછી લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પુસ્તકની જો લંબાઈ ત્રીસ સેમી હોય તો પાંચ પુસ્તકો એટલે ત્રીસ પંચો એકસો પચાસ બરાબર તો એક મીટર એટલે સો સેમી અને અહીંયા એકસો પચાસ સેમી થઈ જશે એટલા માટે અહીંયા પાંચ પુસ્તકને ગોઠવતો તેની કુલ લંબાઈ એ એક મીટર કરતો વધારે થશે બરાબર હવે કેટલી વધારે થશે તો તમારે માપવાનું છે આપણે જો એક પુસ્તકની લંબાઈ ત્રીસ સેમી હોય તો પાંચ પુસ્તકની લંબાઈ એકસો પચાસ સેમી થાય માટે સો સેમી કરતો એકસો એ પચાસ સેમી વધારે છે બરાબર અહીંયા લખીશું પચાસ સેમી દસ પેન્સિલને ગોઠવતા તેની કુલ લંબાઈ અહીંયા દસ પેન્સિલને જો આપણે ગોઠવીએ સીધા તો એની કુલ લંબાઈ કેટલી થશે તો અહીંયા આપણે લખીએ કે જો એક પેન્સિલની લંબાઈ વીસ સેમી હોય બરોબર તો દસ પેન્સિલની લંબાઈ એ બસ્સો સેમી થશે એક મીટર કરતો વધારે થશે અને એક મીટર કરતો વધારે થશે તો કેટલી તો બસ્સો સેમી હોય બરાબર તો સો સેમી કરતો એ સો સેમી વધારે બસ્સોમાંથી સો બાદ કરીશું તો સો સેમી વધારે ચાર કંપાસ બોક્સને ગોઠવતો તેની કુલ લંબાઈ ચાર કંપાસ બોક્સને આપણે લાઈનમાં ગોઠવીએ તો એક કમ્પાસ બોક્સની લંબાઈ ચાલીસ સેમી હોય તો ચાર કંપાસ બોક્સની લંબાઈ કેટલી હોય તો ચોગું ચોગું સોળ અથવા એક કમ્પાસ બોક્સની લંબાઈ વીસ સેમી હોય તો ચાર કમ્પાસ બોક્સની લંબાઈ કુલ એસી સેમી થાય બરાબર તો એ એક મીટર કરતાં ઓછી થશે કેટલી ઓછી તો સોમાંથી આપણે એસી બાદ કરીશું તો વીસ સેમી ઓછી થશે સાત માપ પટ્ટીને ગોઠવતો તેની કુલ લંબાઈ હવે માપપટ્ટી જો નાની હોય બરાબર નાની માપપટ્ટી હોય તો પંદર સેમીની છે તો પંદર સેમીની સાત માપપટ્ટી આપણે જો લાઇન સર ગોઠવીએ તો એની લંબાઈ વિદ્યાર્થી મિત્રો એકસો પોચ સેમી થશે તો એ એક મીટર કરતા વધારે થશે બરાબર કેમ કે સો સેમી કરતો એકસો પોચ વધારે તો વધારે લખીશું આપણે અને કેટલું તો એકસો પોચમાંથી સો બાદ કરીશું તો પાંચ સેમી વધારે તો આ રીતે આપણે કોઠો પૂરવાનો છે તમારે માપીને લખવાનું છે અહીંયા મેં અંદાજીત લખ્યું છે સાતમું નકશામાંથી શોધો તો અહીંયા જે નકશો આપેલો છે એમાંથી આપણે શોધવાનું છે તો શું શોધવાનું છે ચાલો જોઈએ તો અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો છે કે કાલુપુર રેલવે સ્ટેશનથી સરદાર પટેલ સ્ટેડિયમ નજીક કે લાલ દરવાજા તો આ બંનેમાંથી કોણ નજીક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ કે કાલપુર રેલવે સ્ટેશન અહીંયા છે અને સરદાર પટેલ સ્ટેડિયમ એ ચિત્રમાં અહીંયા છે અને લાલ દરવાજા એ અહીં નજીક છે બરાબર તો બંનેમાંથી લાલ દરવાજા નજીક છે તો આપણે અહીંયા લખીશું કે લાલ દરવાજા નજીક બીજું લાલ દરવાજાથી વધારે નજીક શું છે ગીતા મંદિર કે સરદાર પટેલ સ્ટેડિયમ બરાબર તો અહીંયા આપણે લખીએ કે લાલ દરવાજાથી વધારે નજીક શું છે તો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ કે લાલ દરવાજેથી વધારે નજીક ગીતા મંદિર છે બરાબર સરદાર પટેલ સ્ટેડિયમ એ દૂર છે તો અહીંયા આપણે લખી દઈએ કે ગીતા મંદિર એના પછી ચિત્ર જોઈ જવાબ આપો અહીંયા ચિત્રો આપેલા છે એના ઉપરથી આપણે જવાબ આપવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે બિલ્ડિંગ છે કાર છે બસ છે અને ઝાડ છે પછી રેલવેનો પુલ છે બરાબર તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે આપેલા ચિત્રમાં સૌથી ઊંચું શું છે તો આપેલું જે ચિત્ર છે એની અંદર આપણે જોઈશું તો સૌથી ઊંચું એ બિલ્ડિંગ છે આપણે લખી દઈએ કે બિલ્ડિંગ એના પછી ચિત્રમાં સૌથી ઓછી ઊંચાઈ કોની છે તો આપણે જોઈએ ચિત્ર કે ચિત્રની અંદર સૌથી ઓછી ઊંચાઈ કારની છે તો આપણે લખી દઈએ ચલો કાર હવે કારની ઊંચાઈ બે મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી છે તો આપણે જોઈએ વૃક્ષની ઊંચાઈ કેટલી છે કારની ઊંચાઈને લંબાઈમાં આપણે જો રેખા દોરીએ તો અહીંયા આવશે બરાબર તો આપણે એ રીતે કાપા પાડતા જઈએ બે બે મીટરના તો વૃક્ષની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો બે બે ચાર બે છ અને બે આઠ મીટર થાય બરાબર તો એ આપણે લખી દઈએ કે વૃક્ષની ઊંચાઈ એ આઠ મીટર થશે અંદાજિત અહીંયા માપવાનું નથી આપણે અંદાજિત લખવાનું છે એના પછી ચોથું બિલ્ડિંગની ઊંચાઈ કેટલી થશે તો બિલ્ડિંગની ઊંચાઈ પણ આપણે આશરે માપીશું તો કાર અહીંયા બે મીટર થશે બરાબર આપણે અહીંયા બે મીટર રાખીશું બીજા બે મીટર આપણે અહીંયા કરીશું પછીના બે મીટર પછીના બે મીટર પછીના બે મીટર બરોબર તો અહીંયા આપણે અંદાજિત ઊંચાઈ માપીએ તો બે ચાર બે સો બે આઠ બે દસ ને એક મીટર આપણે અંદાજીત માપલે કોઈ પણ નો જવાબ અલગ અલગ આવી શકે બરોબર દરેક વ્યક્તિનો તો આપણે અહીંયા અગિયાર મીટર લખીશું ચાલો બરોબર અંદાજિત જવાબ લખવાનો છે પછી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો તો અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ જો તમારી એક આંગળીની લંબાઈ એક નાની પેન્સિલ બરાબર હોય તો ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ કેટલી હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી એક આંગળીની લંબાઈ એક નાની પેન્સિલ જેટલી હોય તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કે ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી હોય એક નાની પેન્સિલ મતલબ એક ઓગળી જેવી રીતે ગણિતની પુસ્તકની લંબાઈ ના હોય બરાબર પાંચ નાની પેન્સિલ તો હા એ હોઈ શકે અને પચાસ નાની પેન્સિલ એ તો બહુ વધી જાય તો આપણો ઓપ્શન આવશે અહીંયા બીજા નંબરનો કે પાંચ નાની પેન્સિલ જેટલી હોઈ શકે એના પછી આપણે પ્રશ્ન બે જોઈએ આપેલા ચિત્રમાં જો ટેબલ એક મીટર ઊંચું હોય તો વીજળીના થાંભલાની ઊંચાઈ કેટલી છે તો અહીંયા અંદાજિત આપણે જોઈએ તો ટેબલ એક મીટર ઊંચું હોય વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચાલો ટેબલની ઊંચાઈના આધારે આપણે શોધીએ જો ટેબલ એક મીટર ઊંચું હોય બરાબર તો અહીંયા આપણે કાપા પાડી દઈએ કે એક બરાબર પછી બે ત્રણ પછી ચાર પાંચ અને છ તો અહીંયા આપણે લખી કે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર તો જે અહીંયા આપણને આપેલું છે કે વીજળીના થાંભલાની ઊંચાઈ કેટલી છે તો છ મીટર અહીંયા ઓપ્શનની અંદર આપણને સાત મીટર આપેલું છે તો એના અંદાજિત આપણી નજીક સાત મીટર જવાબ આવશે બરોબર તો અહીંયા આપણે ફરીથી જોઈશું તો કાપાને ગણીશું તો આપણને સાત મીટર જવાબ મળશે તો અહીંયા આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સાત મીટર કેમ કે અહીંયા આપણે અંદાજિત માપવાનું છે એટલે કે થોડું ઘણું પાછું હોય એના પછી ત્રીજું વાંદરો હાથી ગાય અને ઘોડાની પૂંછડીમાંથી સૌથી નાની પૂંછડી કોની હશે તો ત્રણ પ્રાણીઓ છે તો ત્રણ પ્રાણીઓની પૂંછડીમાંથી સૌથી નાની પૂંછડી આપણે જોઈએ તો હાથીની હશે વિદ્યાર્થી મિત્રો હાથીની પૂંછડી જે હોય એ ટૂંકી હોય માટે આપણે સૌથી નાની પૂંછડી આપણે હાથીની લખીશું એના પછીનું જોઈએ આગળ પ્રશ્ન ચાર તો આ બે સેમી અહીંયા આપેલું છે માપ તો ચિત્રના આધારે મોટી પેન્સિલની લંબાઈ આશરે કેટલી છે તો આપણે અહીંયા પણ આશરે લખવાનું છે બરાબર તો ચાલો માપી દઈએ આશરે કેટલી છે તો અહીંયા એ જ રીતે આપણે કાપા કરીશું બરોબર તો અહીંયા આપણે લખીશું કે આશરે કેટલી છે તો સ સેમી કરતો વધારે પછી બીજા ઓપ્શન હશે આપણને દસ સેમી કરતો વધારે કે પાંચ સેમી કરતો ઓછી તો અહીંયા આપણે જોયું એ મુજબ વિદ્યાર્થી મિત્રો બે બે ચાર બે છ બરાબર અને એક સામાન્ય એનાથી વધાર છે તો આપણો જવાબ આવશે છ સેમી કરતો વધારે તો આ રીતે આપણે જવાબ લખીશું હવે એના પછી આગળનો વિકલ્પ જોઈએ પાંચમો તો નીચેનામાંથી કોની ઊંચાઈ મીટરમાં હશે કેળાની લંબાઈ ત્રણ વર્ષના બાળકની ઊંચાઈ કે માતાની સાડીની લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કેળાની લંબાઈ પણ સેમીમાં હોય ત્રણ વર્ષનું બાળક નાનું હોય બરાબર એની ઊંચાઈ પણ મીટરમાં ના હોય અને માતાની સાડી આપણી લાંબી હોય માટે એની જે લંબાઈ છે એ મીટરમાં હોય બરાબર હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ દસમો કે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા નકશો આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે બહુ ટ્રેક આપેલો છે અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ અને સુરત બરાબર અહીંયા એમના વચ્ચેનું અંતર પણ આપેલું છે સિત્તોતેર કિમી અમદાવાદ અને આણંદ વચ્ચે અહીંયા આણંદ અને વડોદરા વચ્ચે સેતાલીસ કિમીનું અંતર છે વડોદરા અને ભરૂચ વચ્ચે અગણ્યાસી કિમીનું અંતર છે અને ભરૂચ અને સુરત વચ્ચે છોતેર કિમીનું અંતર છે તો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ કે તમારે અમદાવાદથી સુરત જવું હોય તો કેટલા કિમીની મુસાફરી કરવી પડશે તો અમદાવાદથી અહીંયા સુરત જવું હોય તો તો વિદ્યાર્થી મિત્રો આપણે અમદાવાદથી સુરત જવું હોય તો આ બધા સ્ટેશન પાર કરવા પડે બરાબર એટલે કે અહીંથી તે છેક સુરત સુધી કુલ અંતર આપણે માપવું પડે તો આપણે દરેકનો સરવાળો કરવો પડશે તો ચાલો કરીએ અહીંયા સિતોતેર વધતા છેતાલીસ વધતા અગણાયશી વધતા છોત્તેર બરાબર તો આ રીતે આપણે ચારે ચાર અંતરનો સરવાળો કરીશું અને એનો જે જવાબ મળે એટલી આપણે મુસાફરી કરવી પડે તો અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીશું તો આપણને બસો ઇઠોતેર મળશે બટો બસો ઇઠોતેર કિમી અહીંયા આપણે લખી દઈએ બસો ઇઠોતેર કિમી બરાબર એના પછી આગળ આપણે જોઈએ આણંદથી વધારે નજીક કયું શહેર છે તો અહીં આપણે જે ચિત્ર છે એની અંદર જોઈશું નકશાની અંદર તો આણંદથી વધારે નજીક એ વિધા મિત્રો વડોદરા છે તો એ આપણે લખી દઈશું જવાબમાં વડોદરા નજીક છે બરોબર એના પછી ત્રીજું સુરત અને અમદાવાદની વચ્ચે કયો કયો શહેર આવેલો છે તો સુરત અને અમદાવાદની વચ્ચે આણંદ વડોદરા અને ભરૂચ એ આપણે લખી દઈશું કે આણંદ વડોદરા અને ભરૂચ આવેલો છે બરોબર ચોથું ભરૂચથી એકસો પચીસ કિમી અંતરે કયું શહેર આવેલું છે તો વિદ્યા મિત્રો આપણે જોઈએ ચિત્રમાં ભરૂચથી એકસો પચીસ કિમી અંતરે કયું શહેર આવેલું છે તો આ બાજુ જોઈશું જમણી બાજુ તો સુરત છોતેર કિમી છે માટે આપણે એ બાજુ નહીં જઈએ કેમ કે એકસો પચીસ કિમી નહીં થાય આપણે ડાબી બાજુ જઈશું તો એકસો પચીસ કિમી કરવાના છે તો અહીંયા નવ અને છ પંદર નો અહીંયા પાંચળો બરાબર બંનેનો સરવાળો કરીએ વિદ્યાય એક સાત ને ચાર અગિયાર અગિયાર ને એક બાર

કયું શહેર આવેલું છે કેટલા કિમી તો વડોદરા જોઈએ તો વડોદરાથી વધારે દૂર કયું શહેર છે તો અંદાજીત આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો વધારે દૂર છે એ સુરત શહેર આવેલું છે કેમ કે અગણ્યાસી અને છોત્તેર તો સિત્તેર ને સિત્તેર એકસો ચાલીસ થઈ ગયા બરાબર અને અહીંયા સી અને છેતાલીસ છે એટલે એકસો એકસો દસ જેવું થશે અને ઉપર બીજા તો વધારે દૂર વિદ્યાર્થી મિત્રો વડોદરાથી સુરત છે તો આપણે લખી દઈશું કે વડોદરા થી વધારે દૂર કયું શહેર આવેલું છે તો સુરત શહેર આવેલું છે આપણે લખી દઈએ સુરત શહેર આવેલું છે કેટલા કિમી તો અહીંયા આપણે સરવાળો કરી દઈએ ચાલો અગ્યાસી અને છોતેર નો સરવાળો તો અહીંયા નીચે કરી દઈએ અગ્યાસી વત્તા છોતેર નવ ને છ પંદરનો પાંચરો વિધ્યાય એક સાત ને સાત ચૌદને એક પંદર બરાબર તો એકસો પંચાણ કિમી દૂર છે બરોબર તો વિદ્યા મિત્રો હવે પછી જે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એના એના જે પ્રશ્નો છે એ આપણે આગળના ભાગની અંદર જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે